ઉનાળાની હજી શરૂઆત નથી થઈ. ત્યાં જંબુસર તાલુકાના સરદારપુરા અને ડોલિયા ગામે 22 દિવસથી પીવાનું પાણી નહીં મળતા ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. નર્મદા નદી કાંઠે વસેલા ભરૂચમાં પીવાના પાણીની બૂમો ઉઠવા પામી છે. ઉત્તર બારાથી જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ જંબુસર તાલુકાના ખાનપુર, ડોલિયા, વાંસેટા, સરદારપુરા, નડિયાદ, કલક ગામોમાં પાણી પહોંચાડવામાં આવે છે. પરંતુ ડોલિયા અને સરદારપુરામાં છેલ્લા 22 દિવસ ઉપરાંતથી પાણી પુરવઠો વેચી શકાયો નથી. ડોલિયા ગામની 700 અને સરદારપુરા ગામની 450 જેટલી વસ્તીને પીવાનું પાણી પહોંચતું નથી, જે અંગે સરદારપુરાના ડેપ્યુટી સરપંચ કિશોર પઢિયાર તથા ડોલિયા સરપંચ પિંકલબેન મકવાણા દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેર MB પટેલને લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં આજ દિન સુધી પાણીની સમસ્યા હલ થઈ નથી કે અધિકારીઓ રૂબરૂ મુલાકાત કરેલ નથી. જસોદાબેન પઢિયાર, સરદારપુરા. અમારા ગામમાં પાણીની તકલીફ છે, નથી કૂવા કે નથી, કોઈ પાણીની સગવડ જ નથી. એટલે કોઈ અધિકારી પણ જોવા આવી શકતો નથી અત્યાર સુધીમાં. કેટલા દિવસથી અમારા ગામ ડેપ્યુટી સરપંચે પણ કેટલી રજૂઆત કરેલી છે, પણ કોઈ અત્યાર સુધી કોઈ અધિકારી પણ અમારા ગામ પર જોવા આવી શક્યો નથી. વોટ લેવા બધા જ આવે છે, પણ કોઈ ગામ પર જોવા અત્યાર સુધી આવેલું નથી. તો પછી અત્યાર સુધી પાણી અમારે 2 દિવસમાં નિરાકરણ નહીં આવે તો અમે પાણી પુરવઠામાં જઈને હડતાલ કરીશું. અમારા સરદારપુરા ગામમાં આજે 20-22 દિવસથી પાણી પીવાનું પાણીની તકલીફ ઊભી થયેલી છે. લાઇન દ્વારા જે અમને પાણી આપવામાં આવી રહેલું હતું તે પાણી આવતું નથી, અને સરદારપુરા ગામમાં આજે 20-22 દિવસથી પાણીનો પ્રશ્ન ઊભો થયેલ છે. અને અધિકારીઓ, નાયબ સચિવ અધિકારીઓ અને એ લોકોને અમે મૌખિક રજૂઆત, લેખિત અને ટેલિફોનિક પણ જાણકારી કરી છે, છતાં પણ આજ દિન સુધી 15-20 દિવસથી એ લોકો લાઇન પર આવીને એ લોકોએ ધ્યાન આપ્યું નથી. લાઇનમેનો લાઇનનું કામ કરે છે, છતાં પણ અધિકારીઓ કોઈ લાઇન પર આવીને એમને દરકાર લીધેલ નથી. હાલે વસ્તુ એ છે કે જે ટેન્કરની વાત, ટેન્કરના જે ઓર્ડર આપવાના થાય છે, એજન્સીની નિમણૂક કરવાની થાય છે, હાલે ટેન્ડર મંજૂરી હેઠળ છે. કલેક્ટર શ્રી દ્વારા એ કરવામાં આવે છે મંજૂરીની કાર્યવાહી. ત્યાંથી મંજૂર થશે અને આવશે ત્યારબાદ અમે ટેન્કર ચાલુ કરી શકશું. અત્યારે હાલમાં અમે વચલો રસ્તો એ કાઢ્યો છે કે ગ્રામ પંચાયત પાસે જો પોતાનું ટેન્કર હોય તો એ અમારા જે હેડવર્ક્સ ખરા ત્યાંથી પાણી ભરી જઈને ગામનો પાણી પુરવઠો છે એ મેળવી શકે છે ત્યાંથી.